તો આ રમતની અંદર કયા સાધનોની જરૂર પડશે? તો દરેક પ્લેયર દીઠ એક ભમરડો અને એને ફેરવવા માટેની એક દોરી, અને મેદાન કઈ રીતનું રહેશે? તો કે આવી રીતનો એક સર્કલ વચ્ચે રાખવાનો છે. હવે રમત કઈ રીતે રમવાની છે તે તો રેડી ગો કહેવામાં આવે, એટલે તમામ પ્લેયર પોતાના ભમરડાને દોરી ફેરવશે અને પછી આ સર્કલની અંદર જ એમણે પોતાનો ભમરડો ફેરવવાનો છે. જે આપ જુઓ છો તેવી રીતે આવી રીતે સર્કલની અંદર જ ફેરવવાનો છે. જે ભમરડો સર્કલની બહાર ફરશે અથવા તો નહીં ફરશે તેમણે ફરીથી ભમરડો ફેરવવાનો છે અને સર્કલની અંદર રાખવાનો છે. જે છેલ્લો રહી જશે તે પ્લેયર આપણો હારેલો પ્લેયર તરીકે ઓળખાશે. સ્ટાર્ટ. મિત્રો, આપણી ભમરડા ફેરવવાની રમત શરૂ થઈ ગઈ છે. એકનો બહાર ફરે છે, એકનો અંદર. શુભમભાઈનો પણ અંદર ફર્યો, જલુભાઈનો બહાર નીકળી ગયો છે, રુદ્રભાઈનો બહાર નીકળી ગયો છે. બહાર અંદર જ રહેવો જોઈએ. કીર્તનભાઈનો પણ બહાર જ ફરે છે. ઓકે, વ્રજભાઈનો અંદર ફરી રહ્યો છે ખૂબ સરસ રીતે. રુદ્રભાઈનો બહાર જ, જલુનો પણ બહાર છે, શુભમનો પણ બહાર નીકળી ગયો છે. એક પ્લેયરનો આપણો ભમરડો અંદર ફર્યો છે. રુદ્રભાઈએ પાછો અંદર મૂક્યો છે, જોયે છે કૂતો કૂતો જાય છે, અંદર જ છે. બરોબર, ભમરડા ફેરવાની બહાર ફરતો થઈ ગયો. નથી શુભમ, નથી જલુભાઈ. કીર્તન જલ્લી, આહા, જરાક માટે કીર્તનભાઈનું રહી ગયો છે. જલ્દી જલ્દી ઉતાવળ કરો, ફાસ્ટ. હા, ફેરો એક બહાર જ છે. શુભમભાઈ નથી, જલ્દી. જયભાઈનો પણ બહાર છે. બે ભાઈનો, રુદ્રભાઈ અને વ્રજભાઈનું થઈ ગયું છે. હજી આપણે ત્રણ ભાઈઓ મહેનત કરી રહ્યા છે. આ શુભમભાઈનો અંદર ફેરો, શુભમભાઈનો ફેરો. ઓકે, શુભમભાઈનો ફરી ગયો છે. જલ્દી કીર્તન, જલ્દી. જયભાઈનો પણ અંદર ફરી ચૂક્યો છે. ઓકે, તો આપણા એક જ સ્પર્ધકનો ભમરડો રહી ગયો, જે કીર્તનભાઈ. તો આજના વિનર થાય છે જેમનો ફર્યો નથી તેવા કીર્તનભાઈ.